સુરતમાં અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે કાપોદ્રા પોલીસે ગેસ સર્વિસ દુકાનની આડમાં ચાલતા દુકાનમાં તપાસ કરી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે. આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગરમાં ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાન આવેલી છે. આ દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારે આરોપીઓ ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરતા હતા. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, અને કોઈ પણ જાતની તકેદારી વગર આરોપીઓ ગેસ રિફિલિંગ કરતા હતા. આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પ્રકાશ ભુવનલાલ ખટીક અને ભૈરુલાલ રતનલાલ ખટીકની ધરપકડ કરાઈ છે. પોલીસે અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર અને અન્ય મુદ્દામાલ મળી 30,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન હદના દીનદયાળ નગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરી લોકોની જાનહાનીને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફિલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ પીઆઈ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટાફ પીએસઆઈ પંડ્યાજી તથા અન્ય ડિસ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બંને જગ્યાઓ જે દીનદયાળ નગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ બે ગુના રજીસ્ટર કરી ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નામોની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.